अखिल कच्छ चारण गढ़वी समाज प्रमुख विजय भाई गढ़वी एमने धमकी मिली है, तो ये अनुसंधाने अपनी साथ आशापुरा न्यूज पर इंटरव्यू आपवा आव्या छे मित्रराज विजय गढ़वी के जेओ एडवोकेट छे, तो शू कहे छे ए विषे धमकी विषे जाणीए। शू हती आखी घटना? काले रात्रे 10 वाग्याना आजूबाजूमां मारा फाधर ने मुरजी राम गढ़वी उर्फे पचाण गढ़वी जे मोटी खाखरना रहेवासी छे एमणे मारा फाधर ने बे फोन करेला, जे बे फोन पप्पाए उपाड़ेला नहीं, तो त्यारबाद थोड़ी वारमां एम मुरजीए मैसेज करेलो के तमे मारा भाई एटले प्रभुभाई रामभाई गढ़वी एमनी मेट्रोमांथी हटी जजो, नहींतर हूँ तमने जानथी मारी नाखीश, ए प्रकारनी धमकी मळेली। तेथी पप्पाए मने रात्रे फोन कर्यो के आवी रीतनुं मैसेज आव्यो छे ने आ छे, एटले अमे सवारे ज अमे मांडवी पोलीस स्टेशनमां ए बाबते फरियाद आपेल छे। કેટલા વાગે રાત્રે ફોન આવ્યો હતો અને શું આખી ઘટના છે? રાત્રે 10 વાગ્યાની આજુબાજુમાં બે ફોન આવેલા અને ત્યારબાદ મેસેજ આવેલો જેમાં એણે મારી નાખવાની ધમકી આપી હતી। હવે મૂળ ઘટના એવી છે કે પ્રભુભાઈ અને જયંતિભાઈ ઠક્કર ડુમરાવાળા એમની વચ્ચે જમીનની રીતે જમીન અને પૈસા બાબતે તકરાર હતી, જેમાં પ્રભુભાઈ જે છે એ જયંતિભાઈના પૈસા ખાઈ ગયા એવી બાબતની મેટર હતી। તો એ માટે મારા પ્રભુભાઈએ મારા પપ્પાને એક આગેવાન તરીકે એઝ અ મીડિયેટર રાખેલા કે આ વસ્તુનું સમાધાન થાય। ત્યારબાદ એ બાબતે સમાધાન થઈ, જેમાં એક રકમ નક્કી કરવામાં આવી કે પ્રભુભાઈએ જયંતિભાઈને આપવાની થતી હતી, જે 2 વર્ષની મુદતે આપવામાં મુદતે પૈસા આપવાના એવું નક્કી થયેલું હતું, ને એ માટે ચોક્કસ પ્રભુભાઈ અને કરશન કેશવ ગઢવી પાંચોટિયાનો છે એ બે જણાએ લેખિતમાં આપેલું અને ચેક આપેલા 2 વર્ષની મુદતે। હવે મુદત વીતી ગયા જ્યારે ચેક જમા થયા ત્યારે જે ચેક બાઉન્સ થયા અને ચેક બાઉન્સ થતાની સાથે જ જયંતિભાઈએ પ્રભુભાઈ અને કરશનભાઈ ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ। હવે જેમાં મારા ફાધર એઝ અ મીડિયેટર હતા કે જેની મધ્યસ્થામાં નક્કી થયેલું હતું કે આ રકમ તમારે જયંતિભાઈને આપવાની થાય છે, તો એ બાબતે એ લોકોની દાનત બગડી ગઈ હોય કે જે પણ હોય તેમણે એ રકમ એમને આપેલ નથી। હવે આ કાયદેસરની કાર્યવાહીમાં મારા પપ્પા એઝ અ સાક્ષી છે આ બનાવની અંદર, તો તેથી બી પ્રભુભાઈએ એમના ભાઈને ચડાવ્યો હોય કે જે બી હોય વસ્તુ, એટલે ભાઈ એમણે ધમકી આપી હોય એવું મને લાગે છે। આગળ તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે આજે જે અમે ફરિયાદ આપી છે એમાં FIR થાય અને ત્યારબાદ મારા પપ્પાને પોલીસ રક્ષણ આપવામાં આવે, કારણ કે એ પૈસાવાળા લોકો છે, ખૂબ પૈસો ધરાવે છે, તેથી આગળ જઈને અમારા વિરુદ્ધ કંઈ બી કાવતરું કરી શકે એમ છે, તો મારા પપ્પાને ચોક્કસ પોલીસ રક્ષણ આપવામાં આવે એવી અમારી માંગ છે।